ગુજરાત પોલીસ અમુક કેસમાં ચાર્જશીટ કરતી જ નથી અને અમુક કેસની અંદર ચાર્જશીટ કરવામાં સમજીને એટલી ઉતાવળ કરે છે કે ખુદ પીડિતા કે કોઈ પીડિત પોલીસ પાસે જાય અને એમ કહે છે કે તેને આરોપી વિરુદ્ધ એક નવું નિવેદન આપવું છે, ત્યારે પોલીસ તેને સમજાવી દે છે કે ચાર્જશીટ તો થઈ ગઈ છે. આ ચાર્જશીટ ઉપર આજે વાત કરીશું અને એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે જેની અંદર ખુદ આરોપી પોતાના ગુનાને કબૂલ કરી રહ્યો છે, છતાં પોલીસ તેને આરોપી તરીકે નથી દર્શાવી રહી. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા દિવસથી જે રીતની ઘટનાક્રમ સામે આવી રહી છે તેમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ સામે આવી રહ્યા છે તેને જનતા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતાની ભૂમિકાને લઈને સવાલ ચોક્કસથી ઊભા કરી દીધા છે. પરંતુ આજે વાત કરીશું આપણે જસદણના કન્યા છાત્રાલયના એ બલાત્કારના કેસની કે જેની અંદર પીડિતાએ આરોપીઓ વિરુદ્ધ કેસ પણ રજીસ્ટર કરાવ્યો. બે આરોપી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા બંનેની ધરપકડ થઈ ગઈ, પરંતુ અર્જુન રામાણી અને તેની સાથે જે અન્ય એક વ્યક્તિ હતો તેની પણ ધરપકડ હજી સુધી થઈ નથી. તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આખા મામલે જે વકીલ છે આનંદ યાજ્ઞિક, તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર એક કેસ ફાઇલ કર્યો છે અને કેસ ફાઇલ કરતાં તેમને કહ્યું છે કે આખા મામલાની અંદર અર્જુન રામાણી જે છે એ ગુનાનું કેન્દ્ર છે, કારણ કે કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે. આ દીકરી જેની સાથે બલાત્કાર થયો હતો તે દીકરીએ પોતે અને તેના પરિવારવાળાએ અર્જુન રામાણી સુધી એક કમ્પ્લેન પહોંચાડી હતી કે તેમની દીકરી સાથે મધુ ટાઢાણી અને પરેશ રાદડે આ બંને વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. પરંતુ અર્જુન રામાણી એ વખતે બંને જણાને છાવરતો હતો. કઈ રીતે છાવરતો હતો અને કેમ એ પીડિતા ઉપર દબાણ નાખી રહ્યો હતો, કારણ કે એવું જે અત્યાર સુધી કહેવાઈ રહ્યું હતું કે અર્જુન રામાણી પણ મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સાથે મળેલો હતો, તે મામલામાં હવે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે અને કઈ રીતે આ પીડિતાના પરિવારને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, કઈ રીતે અર્જુન રામાણી કે જેને કમ્પ્લેન કરવા માટે પીડિતાનો પરિવાર પહોંચ્યો તો અર્જુન રામાણીએ પીડિતાના પરિવારને જ દબાવવાનો પ્રયત્ન કર્યો, તે એક સ્ટિંગ ઓપરેશન અમારી પાસે આવ્યું છે. આ સ્ટિંગ ઓપરેશન નિર્ભય ન્યૂઝે નથી કર્યું, પરંતુ આ સ્ટિંગ ઓપરેશન જે સામે આવ્યું છે તેમાં અર્જુન રામાણી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે, સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે પરેશ રાદડિયાની કહી દેવામાં આવ્યું હતું કે તમે જે પીડિત પરિવાર હતો તે પરેશ રાદડિયા સાથે વાત કરી લે, મધુ ટાઢાણી સાથે વાત કરી લે, અને ક્યાંક ને ક્યાંક આના જે ઓડિયો પણ છે એ પણ પીડિતાના પરિવાર પાસે છે. સૌથી પહેલાં તો એ સ્ટિંગ ઓપરેશન આપણે અહીંયા જોઈ લઈએ. અને એ આ પાડતો હોય તો કે અમારે દીકરીને પછી લગ્ન થયા પછી કે બ્લેકમેલ ન કરે ને એના હાથે ત્યાં બધી વાત છે, એને એવું મને કીધું. મેં કીધું ભાઈ મારે તો હું મારી અમુક મર્યાદાઓ છે, સંતા બેઠો છે એમાં મર્યાદાઓ છે, છોકરી જે કાંઈ છે ને તે બીજે હું તો અમુક મારે મર્યાદાની અંદર જ કરીએ છીએ. છતાં જેમ પરેશ એને વાત કરો તો એની વાત ન કરી. પછી પરેશને મેં વિરનગર આવ્યા હતા ને તે પરેશને હું આવ્યો હતો એટલે મેં આ ભાઈને યારે વાત કરી કે ભાઈ પરેશ હું મારે છું, તમારે વાત કરવી હોય તો કરો, બરાબર. એટલે ત્યારે એને આ મારી મને એવું કીધું કે ભાઈ પરેશની મારે વાત કરવાની જરૂર નથી, પણ એ બધી વાત આખી કરતાં સ્પીકરમાં પરેશે હારે એને કરી, મારી હારી કરી. પરેશે એને કીધું કે દીકરી છે તમે આ જે કંઈ બદનામી ન થઈ ને એના માટેનું થોડું ઘણું કીધું છે, બાકી આમ કોઈ કોઈ એને દાટી મારી પરેશે મજૂર એને કોઈ લાગણી હતી ને એવી એવી વસ્તુ અને એ રેકોર્ડિંગ છે થોડું મારું હું બોલો એ રેકોર્ડિંગ છે, એ ભાઈ જે બોલાવી એ રેકોર્ડિંગ છે એની પાસે બધું, બરાબર. પછી મધુ જે કાંઈ બોલ્યો ને એ રેકોર્ડિંગ છે, પરેશ જે કાંઈ બોલ્યો ને એ રેકોર્ડિંગ છે. એટલે એમાં કે કોઈ એવી વસ્તુ કોઈ આમ કીધું હોય ને એવું નથી કે આ બધી જે ચર્ચા થઈ ને એમાં પેલી વખતમાં એમ કે ભાઈ મધુભાઈથી ગુંડો માણસ એવું કોને હું સુરતવાળે કીધું એ રેકોર્ડિંગમાં છે થોડું. એટલે મેં કીધું કે આ એવું કોઈ ગુંડો કે એનું છાપ્યું એવું નથી, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી વધુ છે ને એ જયરાજસિંહ અને
એનાથી નથી છે. મેં તમને કોઈ એવું કીધું હોય, બાકી આમ છોકરી તો એક હશે ને, પાંચ છ છોકરીઓ બેસે એવી વાત તો ખોટી જ. ના, ખોટું ખોટી. જસદન કન્યા છાત્રાલય મામલે બધા જ જાણે છે કે પરેશ રાદડિયા અને મધુ ડાઢાણી આ બે જણાની ધરપકડ તો પોલીસે કરી છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક તેને છાવરવાનો પણ પ્રયત્ન કરે છે. ખુદ આનંદ યાજ્ઞિક જ્યારે પરેશ રાદડિયા એ પોતે સરેન્ડર કર્યું હતું અને ત્યાં પહોંચ્યા હતા, ત્યારે પણ આનંદ યાજ્ઞિક ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે પોલીસ જે છે એ પરેશ રાદડિયાને આરોપી તરીકે નહીં પરંતુ મહેમાન હોય તેવી રીતે ટ્રીટ કરી રહ્યા હતા. અને હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પરેશ રાદડિયા, મધુ ટાઢાણી આ બંને જણા તો પકડાઈ ગયા, પણ ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગઈ અને ચાર્જશીટ 15 સપ્ટેમ્બરે ફાઇલ કરવામાં આવી. પોલીસ દ્વારા આ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે કોર્ટની અંદર. ક્યાંક ને ક્યાંક એવું પણ આરોપ લાગી રહ્યો છે અને આવું કહેવાઈ રહ્યું છે કે જે આરોપી છે તેને જલ્દી જામીન મળી જાય એટલા માટે થઈને વહેલી ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી. આ દીકરી જે છે, જે પીડિતા છે, તેણે આ આખા મામલે એક નવું નિવેદન આપવાનો પ્રયત્ન કર્યો હતો અને આ નિવેદન હતો અર્જન રામાણીની વિરુદ્ધમાં, પરંતુ પોલીસે આ નિવેદન ન લીધું અને તેને કહેવામાં આવ્યું કે ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે અને માટે આ નિવેદન નહીં લેવામાં આવે. પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે અર્જન રામાણી, જે અર્જન રામાણીને પહેલાં જ કહેવામાં આવ્યું હતું અને એવું કહેવાય છે કે આ ગુનાનું કેન્દ્ર પણ અર્જન રામાણી છે, કારણ કે કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે, તેમને સૌથી પહેલાં કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આખા મામલે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછાડો કર્યો અને એ ઢાંક પીછાડો જે રીતે કરવામાં આવ્યો તેના કારણે પોલીસ પણ જે છે તેના ઉપર દબાણ આવ્યું અને પોલીસ પણ દીકરીની FIR લેવા માટે તૈયાર નહોતું થયું. ત્યારે આનંદ યાજ્ઞિક જેવા વકીલ જે છે તેમને SPને મેસેજ કરવો પડ્યો અને SPની લીગલ નોટિસ આપવી પડી, ત્યારે જઈને FIR લેવાઈ. હવે બલાત્કાર જેવી ઘટનાની અંદર જો આટલું પોલીસ ઉપર ભારતીય જનતા પાર્ટી દબાણ લાવતી હોય તો કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખી શકે પીડિતા? અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે હવે આનંદ યાજ્ઞિક જે છે તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર એક એપ્લિકેશન ફાઇલ કરી છે અને એપ્લિકેશન ફાઇલ કરતાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કાં તો CBI જેવી ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને આપવામાં આવે અને કાં તો જો ગુજરાત પોલીસ આ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરે તો એક એવી ટીમ બનાવવામાં આવે કે જે ટીમમાં IG લેવલના એક મહિલા અધિકારી આની અંદર ઇન્વેસ્ટિગેશન કરતા હોય, કારણ કે જસદણની જે પોલીસ છે તેના ઉપર હવે પીડિતાને વિશ્વાસ નથી રહ્યો. અર્જન રામાણી કે જે આરોપી તરીકે હોવો જોઈએ તેને હજી સુધી આરોપી તરીકે નથી લેવામાં આવ્યો. જે ચોથો વ્યક્તિ જે સુરત પહોંચ્યો હતો મધુ ટાઢાણીની સાથે, જે ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો જે વખતે દીકરીને કિડનેપ કરવામાં આવી હતી, તેને પણ આરોપી તરીકે નથી અરેસ્ટ કરવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરતી હોય તેવો આરોપ એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા લગાવવામાં આવ્યો છે. હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બંગાળના મામલે ગુજરાતની અંદર કેન્ડલ લઈને ચાલવા લાગે છે બુલડોઝર, જો તોફાનો થઈ જાય તો તરત બુલડોઝર ચલાવી દે છે, જે ત્યાંના આરોપી હોય છે તેમના પ્રોપર્ટી ઉપર ચલાવવામાં આવે છે, તેમને ત્યાં આગળ ધંધો કરતા હોય, તેમની લારી હોય કે તેમનું કંઈ પણ હોય તેને પણ હટાવી દેવામાં આવે છે ગૃહ વિભાગ દ્વારા અને આ એક જોઈન્ટ ઓપરેશન કરવામાં આવે છે. તો આ તો આરોપી છે, આ આરોપી ક્યાંક ને ક્યાંક એક બલાત્કારના આરોપી છે, તેમના ઉપર ક્યાં તેમની જે પ્રોપર્ટી છે તેના ઉપર ક્યારે બુલડોઝર ચાલશે તે સવાલ પણ દીકરી પૂછી રહી છે. અને અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે આખી આ મામલાની અંદર પોલીસ ઢાંક પીછાડો કરી રહી છે, ચાર્જશીટ ફાઇલ કરી રહી છે અને ક્યાંક આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, તેવામાં આ આટકોટની દીકરી જે છે તેને ન્યાય મળશે કે નહીં તે પણ સવાલ હવે ઊભા થઈ રહ્યા છે. આ આખા મામલે 6 મિનિટનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું અને આ સ્ટિંગ ઓપરેશન જે છે તેમાં સામે અર્જન રામાણી બેઠેલો દેખાય છે અને અર્જન રામાણી મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા અને સાથે જે પીડિત દીકરી છે તેને લઈને ઘણું બધું કહી રહ્યા છે. એ આખું સ્ટિંગ ઓપરેશન આપણે અહીંયા સાંભળી લઈએ. હા બોલો. હા બોલો. બોલો.
આપી દીધું ને ત્યાં તમે ગમી લઈ લેજો સ્ટાફ માંથી, કારણ કે હું કોઈ લેવા આવ્યો જ નથી. ના ના બેન, મેં તમને કીધું પછી ક્યાં એવું તો નથી કે તમે રાજ્યમાંથી મને જાણ કર્યા વગર લઈ ગયો છે, એવું તો છે નહીં. એટલે એક બે દિવસમાં નીકળીશ ને, તું આવીશ, પણ મારી પાસે શેર છોડી રહી નથી, ક્યાંક ખોવાઈ ગયું છે. આ તો દસ વીસ પચીસ વર્ષ પહેલાં લીધેલું હોય છે, આજે છોકરી ગણે છે. એટલે મેં એના છોકરીના બાપાનો માંગ્યો એટલે મેં એના મામામાં દિલ્હી થાય સીસીટીવી ફિટ કરે છે, મને બધી જોડ થાય નહીં. એના એ હતો મામા થાય એટલે દિલીપને ટેલિફોન કર્યો, એ બધું આવ્યું કીધા ભાઈ અરે તમે વાર વાત કર લે ને. એટલે એ કે હું સુરત છું, એટલે મેં એને વાત કરી કા ભાઈ નો નંબર એને મેં તારો આપ્યો છે, હું એની અરે બધી વાત કરી દીધે. પછી એના બાપા અરે ત્યાં એને વાત કરી એમાં કંઈ આપણને વાંધો નથી. એટલે દિલીપને એને ટેલિફોન કર્યો એટલે એણે એવું કીધું કે હું સુરતમાં છું, આ બધી વસ્તુને બદલે છે ને કે આપણે રૂબરૂપ મળીએ. એટલે કંઈક દસ એક વાગ્યા હતી, દોઢ બે વાગ્યા સુધી આ પ્રસંગમાં દિલીપ ત્યાં હારે હતો. અને બધું એ છે ને કે જે તમે સુરત ગયો છે એમાં એક જસાપરનો કોઈ છોકરો આ છોકરીને લગ્ન કરવા નથી, આપણને ખબર દેવું. એટલે હું કોઈ એ મને તો સાંભળેલી વાત હું તમને કરું છું. એટલે એ છોકરીએ આને બોલાવેલું, ઘણા છોકરાને બોલાવ્યો, કારણ કે એ છોકરી તો કંઈ ક્યારે હારે ચાલુ હતી બરાબર. પરંતુ એટલે ઓલો છોકરો આવ્યો એટલે અહીંયા બધું ઓળખતો છે, રેકવેસી શું નથી. એટલે એને એ આવ્યો એટલે છોકરી છોકરી બોલાવેલો આવ્યો એટલે બધું એટલે ગાડું ભર્યું હતું એને કાઢી લીધું કરી હતી આ સુરતની ઘટનાની વાત બરાબર. પછી એને આ ભાઈ મનસુખ ડામસિયા રહ્યા ને સરપંચ, એના કંઈક હતા કુટુંબનો છોકરો છે ડામસિયા છોકરો જે કહે છે એ મને બહુ ડિટેલ છે, એને કીધું હશે. એટલે મધુબેન એને થોડી ઘણી કંઈક મનસુખ તેમ વાત થઈ હશે, જે કાંઈ વાત થઈ આપણે જાણતા નથી બરાબર. પછી આ ભાઈ જયારે દિલીપ ને હતો તે એ ચર્ચામાં આ લોકો કીધું કે આનો રસ્તા બાબતમાં થોડું બધા ઉભરો હશે ત્યાં એના મા બાપ કે જે ભાઈ હોય અમે તેને કીધું હતું, જો ટાપુ હોય તો એ દીકરીને એના બાપાની વાત એને આગળ બધું તો એમને નાનક રોકી નથી પણ નાનક પાડવા પણ. અને ઘણા મા બાપ એવું વિચારે કે થઈ ગયું મારે હવે આગળ નથી વધ્યું, બોલો જે કાંઈ કરવું દીકરીને મા બાપે કરવાનું છે એમાં અમે ક્યાંય બોલામાં નથી. એટલે એ જયારે દિલીપ સુરત હતો ત્યારે આ મનસુખે એવું કીધું હશે કે ભાઈ ઘોડાભાઈ પેલા ની ટ્રસ્ટી હતા અને એની પાસે તમે જાઓ ને એટલે આ રસ્તો કાઢી દેશે, એની પાસે તમે આવો છો. એ વખતે દિલીપ ને આઈનો જ આટકોટ એટલે ખ્યાલ હોય બધો, એટલે એને કીધું કે આ દીકરીના છે ને આ બધા વધારે ધજા પણ હતા છે એટલે એનું તમે મોકૂફ રાખો ભણવાનું, જે કાંઈ તમારે કરવું એમાં કોઈને વાંધો નહીં. પરંતુ આ બધી વાત ત્યાં સુરત થઈ હશે. પછી એ ભાઈનો પાછો પણ ટેલિફોન આવ્યો કે તમે મધુભાઈ મળવા આવ્યો, એટલે એનો ઈરાદો એવો હોય છે કે હું એમ કહું કે ભાઈ મધુ બધું માની ગયો છે આપણે તો એને મારે મોઢે માની નહીં, બધી વસ્તુ તો જે કંઈ હોય એ કોઈ કહેવાનું નથી. આજે કોઈ પણ બાબતમાં હું કે તમે હોય તો આપણે ખોટું વસ્તુ કહેવાનું નથી. એટલે મેં એને એવું કીધું કે તમે એ કરો, મારો હું તમને પરેશનો નંબર આપું રાજડિયાનો, એ મારા ગામનો છે, જિલ્લા પંચાયતનો સભ્ય છે, અને તમે એની અરે બોલો એ બધા રાજકીય રીતે બધા આવ્યા હોય છે એટલે એ કહેશે ને એનું વજન પડશે ને એની પાસે કંઈક માનશે. મારા નંબરના હિસાબે બોલાને મારી પાસે જે કંઈ વાત કરવી કદાચ નહીં કરી શકે. એટલે એ ભાઈએ મને એવું કીધું કે મધુભાઈ બોલા ભાઈ પરેશભાઈ મારે વાત કરવી નથી, મારે તો તમે એને કહો ને. અને એ આ પાડતો હોય તો કે અમારે દીકરીને પછી લગ્ન થયા પછી કંઈ બ્લેકમેલ ન કરે ને એના હાથે આ બધી વાત છે, એને એવું મને કીધું. મેં કીધું એક વાર મારે તો હું મારી અમુક મર્યાદાઓ છે, સંતાપ બેઠો જે મેં મર્યાદાઓ છે છોકરીને જે કાંઈ છે ને તે બીજે હું તો અમુક મારે મર્યાદાની અંદર જ કરીએ છું, છતાં જેમ પરેશ એને વાત કરો છો એની વાત ન કરી. પછી પરેશને મેં વિરનગર આવ્યા હતા ને તે પરેશ હું આવ્યો હતો એટલે મેં આ ભાઈને યારે વાત કરી કે ભાઈ પરેશ હું આવ્યો છું તમારે વાત કરવી હોય તો કરો બરાબર. એટલે ત્યારે એને આ મારી મોટે એવું કીધું કે ભાઈ પરેશની મારે વાત કરવાની જરૂર નથી,
પણ એ બધી વાત આખી કરતા સ્પીકરમાં પરેશે હારે એ કરી, અમારી હારી કરી પરેશે એ કીધું બે દીકરી છે તમે આ જે કંઈ બધના દિવસો થઈ ને એના માટેનું થોડું ઘણું કીધું છે, બાકી આમ કોઈ કોઈ એને દાટી મારી પડે છે મજૂર એને કોઈ લાગણી હતી ને એ એ વસ્તુ અને એ રેકોર્ડિંગ છે થોડું મારું હું બોલો એ રેકોર્ડિંગ છે, એ ભાઈ જે બોલાવી એ રેકોર્ડિંગ છે એની પાસે બધું બરાબર, પછી વધુ જે કાંઈ બોલ્યો ને એ રેકોર્ડિંગ છે, પરેશ જે કાંઈ બોલ્યો ને એ રેકોર્ડિંગ છે, એટલે એમાં ક્યાંય કોઈ એવી વસ્તુ કોઈ આમ કીધું હોય ને એવું નથી કે આ બધી જે ચર્ચા થઈ ને એમાં પેલી વખતમાં કેમ કે ભાઈ વધુભાઈથી ગુંડો માણસ એવું કોને મને શું મળે કીધું એ રેકોર્ડિંગમાં છે દોર, એટલે મેં કીધું ભાઈ આ એવું કોઈ ગુંડો કે એનું છાપ્યું એવું નથી, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી વધુ છે ને એ જયરાજસિંહ આરે અને એનાથી નથી છે, એટલે તમને કોઈ એવું કીધું હોય બાકી આમ થાય કે એની ગુંડાગીરી હાલે એ ટાઈપનું જયરાજભાઈ આરે નથી કરશે, એટલે એ આ એટલે કોઈ એને કીધું હોય છે એવું, એટલે આપણે તો કંઈ બીજું એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ કોઈ નહીં ધૈર્યસીમાં હોય ને એવું નથી કે બીજા કોઈનું આમાં ઇન્વોલ્વમેન્ટ હોય કે એને કંઈ મદદ કરી હોય ને એવી એવી કોઈ વસ્તુ છે જ નહીં, ટૂંકમાં છોકરી તો એક હશે ને આજે પાંચ છ છોકરીઓને બેસે એવી વાત તો એ તો ખોટી જ ના ટોટલ ખોટી. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.